પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીના પાંચ દિવસ શ્રી સ્થાપન સાથે પૂજન અર્ચન અને ભજન કીર્તનના કાર્યક્રમો બાદ ઘણા મોહલ્લા પોળ અને સોસાયટીઓમાંથી ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી બજારમાં ગણપતિ બાપા મોરિયાના નાદ ગુંજવતી આ વિસર્જન યાત્રા પસાર થઈને નદી કાંઠે પહોંચી હતી જ્યાં આગલા વર્ષે જલ્દી આના કહીને ગણેશ મૂર્તિનું નદીમાં ભાવિક ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું ત્યારે શહેરના રાણકી બા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ટેનામેન્ટ ખાતે પ્રભુ લીલા પરિવાર દ્વારા સતત અગિયારમાં વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને પાટણની સરસ્વતી નદીમાં ભગવાન શ્રીજીની મૂર્તિનું વાજતે ગાજતે વિસર્જન પણ કરવામાં આવ્યું ગણેશ ચતુર્થીના પાંચ દિવસની સ્થાપન અને સાથે પૂજન અર્ચન અને ભજન કીર્તનના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું શહેરના વીજળકુવા ગોલવાડ ખાતે પાટણ રાણા સમાજ દ્વારા સાત દિવસથી ગણેશનીજીની સ્થાપના કરવામાં આવી અને પૂજન અર્ચન અને ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા જે અંતર્ગત એકસો આઠ દીવાની મહાઆરતી પણ કરવામાં આવી ત્યારબાદ ભજન સંધ્યાના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું આ ઉપરાંત પાટણ ખાતે આવેલ જય બંગલોજમાં છેલ્લા પાંચ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ અને ધામધૂમપૂર્વક બાપાની પૂજા આરતી કરાઈ હતી ત્યારે પાંચમા દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું તો પૂર્વે સોસાયટીના રહીશો દ્વારા બાપાની સમૂહ આરતી પણ કરવામાં આવી આ ઉપરાંત શહેરના પદમના ચાર રસ્તા પાસે આવેલ પદ્મદર્શન સોસાયટીના રહીશો દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવનું પણ આયોજન કરાયું સોસાયટીના રહીશ અને સેવાભાવી નવયુવાન કુંદન હસમુખભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ગણપતિ દાદાના શુભ અવસરને યાદગાર બનાવવા ભવ્ય અન્નકૂટ મહોત્સવનું પણ આયોજન કરાયું જેના દર્શન પ્રસાદનો ભાઈ ભક્તોએ લાવ લીધો અને ધન્યતાની અનુભૂતિ કરી